નગમા પરમાર નગમાસ કિચનમાં સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું રગડા પેટીસ. રગડા પેટીસ બનાવવા માટે આપણે જોઈશે મરચા અને ધાણા ભાજીની પેસ્ટ, થોડો આરો લોટ, આદુ લસણની પેસ્ટ, લાલ મરચું પાવડર, હળદર, મીઠું અને ગરમ મસાલો. અને આપણે બટેકાને બાફીને ક્રશ કરી લેવાના છે અને વટાણા અને બાફી અને આખા રાખવાના છે. તો મિત્રો, આપણે હવે બનાવીશું રગડો. રગડો બનાવવા માટે આપણે પેલા ગેસને ઓન કરીશું. ગેસ ઓન કર્યા બાદ તેમાં એક કડાઈ મૂકીશું. કડાઈ મૂક્યા બાદ તેમાં થોડું તેલ ઉમેરીશું. તેલ થોડું આવી ગયા બાદ મિત્રો, આપણે તેમાં આદુ લસણ, એક ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું. પેસ્ટને થોડીક વાર સંતળાવા દઈશું. પેસ્ટ થોડી સંકળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં બાફેલા વટાણા ઉમેરીશું. વટાણા મિક્સ કર્યા બાદ આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરીશું. બે ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. ત્યારબાદ આપણે થોડી એવી હળદર નાખીશું. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. ત્યારબાદ આપણે મીઠું એડ કરીશું. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો. હવે રગડાને બરાબર હલાવીશું. થોડી વાર એમ જ તેને ઉકળવા દેવાનો છે. આપણે તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. એ પાણી એડ કર્યા બાદ રગડાને થોડી વાર ઉકળવા દેવાનો છે. તો મિત્રો, આપણો રગડો એકદમ જ ઉકળવા લાગ્યો છે. રગડો થોડી વાર ઉકળે ત્યારબાદ તેમાં આપણે ક્રશ કરેલા બટેકા એડ કરીશું. થોડી વાર તેને હલાવીશું. થોડી વાર ચડે, બટેટા થોડી વાર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. અને રગડાને એકદમ જ ઉકળવા દઈશું. તો મિત્રો, આપણો રગડો સાઈડ પર ઉકળે છે ત્યાં સુધીમાં આપણે પેટીસની તૈયારી કરશું. પેટીસ બનાવવા માટે પહેલા આપણે એક ફ્રાઈંગ પેનમાં તેલને થોડી વાર ગરમ કરવા માટે મૂકી દઈશું. તેલ થોડી વાર ગરમ થાય ત્યાં સુધી આપણે બટેકામાં લીલા મરચા અને ધાણા ભાજીની પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડી હળદર એડ કરીશું. ત્યારબાદ તેમાં મીઠું એડ કરીશું. મીઠું તમે તમારા સ્વાદ અનુસાર એડ કરી શકો છો. અને મિત્રો, બે મોટી ચમચી જેટલો આરો લોટ એડ કરીશું. આ બધાને બરાબર રીતે મિક્સ કરીશું. તો મિત્રો, આપણો લોટ એકદમ જ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે આપણે હાથ ઉપર થોડું, બંને હાથ ઉપર થોડું તેલ લગાવીશું. અને તેલ લગાવ્યા બાદ આપણે આ લોટના નાના નાના રાઉન્ડ વાળીશું, ગોળ ગોળ. તો મિત્રો, આપણું તેલ હવે થઈ ગયું હશે તો આપણે વન બાય વન પેટીસને તેલમાં તળીશું. જ્યાં સુધી મિત્રો પેટીસ તળાઈ રહે
ત્યાં સુધી તમારે રગડાને ધીમે ધીમે હલાવતો રહેવાનો છે. જો રગડો થોડો નીચે ચોટતો હોય તો તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે યા તો સ્લો કરી દેવાની છે. તો મિત્રો, આપણી પેટીસ એકદમ તળાઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. મિત્રો, આપણે હવે રગડાને જોઈશું. રગડો એકદમ સરસ રીતે થઈ ગયો છે. તો હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વિંગ સર્વ કરશું. તો મિત્રો, આપણો રગડો હવે ગાર્નિશિંગ માટે રેડી છે. એકદમ જ સરસ રીતે બની ગયો છે. તો તેમાં આપણે સૌપ્રથમ પહેલા એક પેટીસના પીસ કરી અને એક પેટીસ ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડી ડુંગળી ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડા ટામેટા ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડા માંડવીના દાણા ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે થોડા દાડમના દાણા એડ કરીશું. ત્યારબાદ આપણે તેમાં થોડી મીઠી ચટણી એડ કરીશું. આ મીઠી ચટણી મેં ગોળ અને આંબલીમાંથી બનાવેલી છે. તમે તમારી રીતે બનાવી શકો છો સરસ રીતે. ત્યારબાદ તેમાં આપણે થોડી સેવ ઉમેરીશું. સેવ ઉમેર્યા બાદ તેમાં આપણે થોડું ધાણા ભાજી ઉમેરી તો તૈયાર છે મિત્રો આપણી રગડા પેટીસ. તો આ રગડા પેટીસ તમે આજે જ ઘરે બનાવો અને ઘરના બધા જ ને ખવડાવો. અને મારા આ વિડીયોને ફટાફટ લાઈક કરો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો.